હવે સરકારી અધિકારીઓ હોય તો આ બધાની ફરજ છે આ કથા તો સાત દિવસ ચલાવો ને તો એકના એક પોઈન્ટ ઉપર ચાલે એટલી બધી ફરજો કુદરતે આપણા ઉપર નાખી છે કારણ કે આપણે માણસ છીએ તો સરકારી અધિકારીઓ હવે તો અહીંયા તો કોઈ અધિકારીઓ છે નહીં એટલે બધા પાત્રોને હું બિલકુલ ટૂંકમાં જ ખાલી સમજાવું છું કે સરકારી અધિકારીઓ હોય એણે વફાદારીપૂર્વક પોતાની ફરજ બજાવવી સરકાર કે સંસ્થા મને પગાર આપે છે તો એ પ્રમાણે મારે કામ કરવું જ જોઈએ દિલ દગડાય ન કરાય કામચોર ન થવાય એને પૂરેપૂરું વળતર ચૂકવવું જોઈએ ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીના છવ્વીસમા શ્લોકમાં એક ભલામણ કરી છે મહારાજ કે અમારા આશ્રિતે ક્યારેય લાંચ ન લેવી જો મહારાજે બુદ્ધિ વાપરી મહારાજે ન દેવી એમ ન કીધું પણ ન લેવી એમ કીધું કારણ કે સમાજ આખો લાંચિયો બની ગયો હોય અને એ વખતે તમારે પચાસ લાખનું કામ પચાસ હજાર માટે અટકતું હોય તો પછી લાંચ દીધા વગર બીજો કોઈ રસ્તો ન હોય પણ મહારાજ કે છે નહીં એમ નહીં પણ લેવી જ નહીં તમે લ્યો નહીં વફાદારીપૂર્વક કામ કરો તો દેવાનો કોઈ પ્રશ્ન નથી ઠાકોરજીએ ખાવાની વસ્તુ ક્યાં ઓછી બતા બનાવી છે ઘઉં ખાઓ બાજરો ખાવ ચોખા ખાવ લાંચ શા માટે ખાવી અણહકનું શા માટે ખાવું અને અણહકનું કદાચ તમે લાંચ લેશો ને તમને એમ થાય કે અમે ભોગવી લઈએ પણ ઠાકોરજીએ હજી સુધી અણહકનું કોઈને ભોગવવા દીધું નથી ધૂતરાષ્ટ્રએ અણહકનું પચ પચાવી પાડ્યું હતું તો એને છેલ્લા શ્વાસ સુધી એમ કે વિદુર મને ઊંઘ નથી આવતી ક્યાંથી ઊંઘ આવે વિદુરે ચોખ્ખા શબ્દમાં કીધું કે તમે કોકનું અણહકનું લઈ લીધું હોય કોકને અન્યાય કર્યો હોય ને તો જ તમને ઊંઘ ન આવે અને આ જ પોઝિશન એની છેક સુધી રહી માટે કોકનું લઈને તમે સુખી થવા જાશો કે આ રહી પણ કુદરત તમને સુખી થવા નહીં દે આખી જિંદગી કદાચ સ્કૂટર લઈને ઠાકોરજી નોકરી કરાવે ને તો એ કરવી ફોર વ્હીલની આશા ન રાખવી કારણ કે લાંચ લઈને કોકના રૂપિયા ખોટા ગરીબ માણસો વગેરે એના પઢાવી અને પછી આપણે ગાડીમાં બેસીને ફરવું એ ક્યાંનો ન્યાય માટે એવું વિચારવું કે આજીવન સાયકલ ભલે ચલાવી પડે પણ છતાંય હું ક્યારેય ખોટું નહીં કરું મારા સ્વાર્થ માટે મારે સરકારની સાથે ગદ્દારી નથી કરવી આ ભાવના વિકસાવેની આજ ખૂબ જ સરકાર ગમે એટલી મહેનત કરે નાનો દેશ હોય તો પહોંચે વસ્તી ગાય ઓછી છે એકસો ને ચાલીસ કરોડ હવે આટલા બધાને કેમ પહોંચે અને આટલા બધાની ગાળો બિચારી સરકાર ખાય કેટલાય જન્મના એના કર્મ બળીને ભસ્મ થઈ જાય છે મને લાગે તમારા ભજનના પ્રતાપે એનું કલ્યાણ થઈ જશે કારણ કે રોજ ઉઠીને આમ નથી સરકાર કરતી આમ નથી કરતી વધારે વરસાદ પડે તો એ પાછા મીડિયામાં આવે કે સરકાર કાંઈ ધ્યાન નથી દેતી હવે ઉપરવાળો વરસાદ કરે એમાં સરકાર કેવી રીતે ધ્યાન દે એને ખબર પડે કાંઈક પહોંચાય પછી તમને મદદ કરે ને તમારા ઘર સામે તાકીને થોડી બેઠી હોય એને બીજા કેટલાય કામ હોય પણ માણસ બીજાને જ વાંકમાં લેવાનો પ્રયાસ કરતો હોય છે તો સરકારમાં પણ સાચા માણસોની વફાદાર માણસોની ખૂબ જરૂર છે તમે જુઓ તો દૂર દૂર ગામડાના બિચારા ગરીબ ખેડૂતો હોય ભાડાના પૈસા માંડ માંડ ભેગા કરતા હોય અને કાંઈક અરજી લઈ અને અરજદાર તરીકે ઓફિસોની અંદર આવ્યા હોય તો સાહેબને તો એ શામાં હોય એટલે પહેલાં સવારના પહેલો વારો આવી જાય ને એટલે આવીને બિચારા બેઠા હોય લાઇનમાં સાંજ સુધી ભૂખ્યાલ તરસ્યા બેસે ત્યારે સાંજે માંડ માંડ સાહેબની મુલાકાત થાય ત્યાં જઈને ફાઇલ મૂકે તો કાલ આવજે હવે તમે વિચારો તો ખરા તમારે બોલતા એક જ સેકન્ડ લાગી પણ પેલો બિચારો આખો દિવસ થાકી ગયો હોય પંદર દિવસ મહિનો આવા ધક્કા ખવડાવે પણ કામ ખાલી કરવાની હોય એક સહી પણ છતાં એ સહી ન કરી આપે અને મહિનો પંદર દિવસ થાય પેલો ગરીબ હાથ જોડે સાહેબ હવે કંઈક સમજો તો સારું ત્યારે સાહેબ કે તું સમય જાય કાગળિયા ઉડી જાય એની ઉપર વજન મૂક કંઈક સમજાય છે તમને એની ઉપર કાંઈક રૂપિયાનો થપ્પો મૂકો તો કાગળિયા ઉડે નહીં એટલે કાંઈક લાંચ આપવામાં આવે ખિસ્સામાં હાથ નાખે કાંઈક વ્યવહાર સમજો એમ કે અને લાંચ આપો ને પછી જ કામ થાય તો આ ખરેખર ગરીબોની હાય લીધી કહેવાય તુલસી હાય ગરીબકી કબૂન ખાલી જાય હું એ ઢોર કે ચામસે લોહો ભસમ હો જાય માટે આવી ક્યારેય પણ લાંચ ન લેવી જેટલું બને એટલું સરળતાથી એનું કામ કરી દેવું ન્યાયની સીટ ઉપર જો બેઠા હોઈએ ને તો ન્યાય બરોબર કરવો બંગાળ પ્રાંતના જજ રવિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય બહુ સારા જજ એટલી બધી સરસ મજાની એની સમાજની અંદર નામ ના હતી કે સપનામાં આ જજ સાહેબ કોઈ દિવસ ખોટું જજમેન્ટ ન આપે અને હકીકતમાં કોઈ દિવસ પોતે ખોટું જજમેન્ટ પછી પોતાના સંબંધી હોય કે કોઈ પણ હોય જે થતો હોય એ જ ન્યાય કરે અને એને એક જ દીકરો હતો એ દીકરો ભણી ગણી અને યુવાન થયો દીકરા પ્રત્યે સહજ છે કે ગુણિયેલો હોય ડાયો હોય તો મા બાપને ખૂબ લગાવ હોય મા બાપ એના ઉપર કેટલી બધી આશાઓ રાખીને બેઠા હોય તો હવે બનવા કાળે એવું બન્યું કે કોઈ કારણસર આ જજ સાહેબના દીકરાએ કોઈનું ખૂન કરી નાખ્યું ખૂન થયું એટલે સહજ છે કે કેસ કોર્ટમાં જાય પણ બન્યું એવું કે એ કેસ આ જજ સાહેબની પાસે જ ગયો પોતાના જ દીકરાનો કેસ હવે દીકરો જીવ જેવો વાલો એટલે ઘણા સમય કેસ લડાયો અને છેવટે જજમેન્ટ આપવાનો સમય આવ્યો જજ સાહેબે વિચાર્યું કે જે સત્ય હશે એને જ મારે ન્યાય આપવાનો છે અને ઘણી મહેનત કરવા છતાંય દીકરો નિર્દોષ છે એની કોઈ સાબિતી મળી નહીં દીકરો દોષિત ઠેરાયો જજમેન્ટ આપવાનો દિવસ આવ્યો સવારે જજ સાહેબ ઘેરથી નીકળ્યા તો એમના ઘરના એ દોડીને જજ સાહેબના પગ પકડ્યા કે આજ હું તમારી પાસે ભીખ માગું છું મારા દીકરાને તમે જીવતદાન દેજો કારણ કે ખૂન કર્યો એટલે ફાંસીની સજા પડે બહુ રડ્યા બહુ કાકલોદી કરી બહુ પગે લાગ્યા પણ જજ સાહેબે મોઢું મલકાયું ને જવાબ પણ કહે કારણ કે શું જવાબ આપે એક પણ શબ્દ બોલ્યા નહીં પહેલાં રડતા રહ્યા અને આ જજ કોર્ટની અંદર ન્યાય મંદિરમાં આવ્યા પોતાની સીટ ઉપર બેઠા પણ આજ મોટા મોટા અધિકારીઓ પોતાના કામ પડતા મૂકી મૂકીને આ જજમેન્ટને સાંભળવા માટે આવી ગયેલા કે આજ તો જજ સાહેબ પોતાના દીકરાનું જજમેન્ટ આપવાના છે તો શું આપશે ગમે એવો ન્યાય કરવાવાળો માણસ હોય પણ છતાંય દીકરો જ્યારે સામે આવે ત્યારે બધાનું મન પીગળી જતું હોય એટલે કેટલા બધા વકીલો મોટી મોટી કોર્ટના એ બધા પોતાની ફાઇલો સંકેલી સંકેલી અને આ જજમેન્ટ સાંભળવા માટે હાજર થઈ ગયા જજ સાહેબ આવીને બેઠા અને જ્યારે સમય થયો બધા આમ જોઈ રહ્યા છે કે સાહેબ શું બોલશે અને જ્યારે સમય થયો ત્યારે જજ સાહેબ એવું બોલ્યા કે આ માણસ કોઈ રીતે પોતે નિર્દોષ છે એ સાબિત કરી શકતો નથી માટે કોર્ટ એને ફાંસીની સજા ફટકારે છે અને આખી કોર્ટમાં સોંપો પડી ગયો સામસામે બાપ દીકરો બંને છે પેલો દીકરો તો સામે સામે જોઈ રહ્યો એની આંખો લાલ ગમ બની ગઈ આટલું બોલી અને તરત જ પોલીસ આવી એટલે દીકરાને હાથ કડીઓ નાખી અને લઈ ગયા પણ એ જ સેકન્ડે જજ સાહેબને બહુ દુઃખ થયું કારણ કે દીકરો ખૂબ વાલો એટલે ખુરશી ઉપરથી એ જ સેકન્ડે ઊભા થઈ અને એ નીકળ્યા જ્યાં બહાર નીકળ્યા હતા પહેલાં છોકરાને હાથકડીઓ નાખી અને જેલમાં પોલીસ લઈ જઈ રહ્યા છે એની સામે આમ નજર કરી બાપ દીકરાની દ્રષ્ટિ ભેગી થઈ દીકરાના આંખો ઉપર તો આક્રોશ પણ જજ સાહેબની આંખો ભીની થઈ ગઈ પણ બીજો તો કોઈ રસ્તો જ નહોતો એટલે જજ ઘર બાજુ આવે છે અને આ બાજુ પહેલાં છોકરાને જેલમાં લઈ જાય જે કંઈ થતું હશે એ પ્રમાણે સમય થયો એટલે એને ફાંસીની સજા આપવામાં આવી દીકરાનું મૃત્યુ થયું સમાચાર જજ સાહેબના ઘરનાને મળ્યા અને જજ ઘેર આવ્યા ત્યાં તો એમના ઘરના કાળો કકડાટ કરે છે એટલા બધા ચોધા આંસુડે રડે છે અને આ દ્રશ્ય જજથી જોયું ને ગયું જઈને સોફા ઉપર બેઠા પણ બેસતાની સાથે એટલો બધો આઘાત લાગ્યો કે ત્યાં તેનો હાર્ટ બેસી ગયા અને જજ સાહેબનું પણ મૃત્યુ થયું કહેવાનો મતલબ મારો એ છે કે એણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું પણ ન્યાયની ગાદીને એણે લાંછન નથી લગાડ્યું ન્યાયની ગાદી ઉપર બેસી અને એણે પોતાના દીકરાની તરફેણમાં ચુકાદો આપી અને ન્યાયાલયને ન્યાયની ગાદીને એણે લાંછન લાગે એવું કામ નથી કર્યું તો આવા જે અધિકારીઓ હોય આવો જે શાસક વર્ગ હોય તો એ દુનિયાની અંદર વંદનીય અને પૂજનીય ગણાય છે આવા જે ન્યાય આપનારા હોય ને એના વગર એ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કે જે સપનામાં એ પણ ખોટું કરતા નથી તો એવી જ રીતે વેપારી વર્ગ હોય તો આપણે જાણીએ છીએ તળિયાથી નળિયા સુધી દશા કેવી છે તો એણે પણ બહુ ધ્યાન રાખવાની જરૂર છે વેપાર છે એ દેશની કરોડરજ્જુ સમાન છે કરોડરજ્જુ નબળી હોય તો બેસવું કેમ તમને એક જરીક તકલીફ થાય તો એ આરામ કરવો પડે છે તો દેશની સમૃદ્ધિનો આધાર વેપાર ઉપર છે જે દેશના માલસામાનની અંદર ભેળસેળો થતી હોય મોંઘવારીઓ હદબાર જ્યારે વધી જતી હોય તો એ દેશને બહુ મોટી નુકશાનીઓ થાય છે બીજી વસ્તુની તો ક્યાં વાત કરવી જીવનમાં અતિ ઉપયોગી વસ્તુ ઘી અને દૂધ એ પણ આજ ભેળસેળ વગરના મળતા નથી તો બીજી વસ્તુ ચોખ્ખી તો આપણે કેવી રીતે હળદર હોય મરચું હોય દરેકની અંદર બધી ભેળસેળ થતી હોય છે તો આ પણ એક પ્રકારનો અન્યાય છે વેપારી ગ્રાહક પાસેથી રૂપિયા વધારે લે ને વસ્તુ ઓછી આપે અત્યારે તમને ખ્યાલ છે ને બધા પેકિંગ મળે છે તો તમે કોઈ પણ વસ્તુ કિલો માગો એટલે સીધું કિલોનું પેક આપે તો તમને કેટલો ભરોસો તમે ક્યારેય એમ કહો કે શેઠ ત્રાજવે નાખો એમ હવે બની શકે એવું પણ થાય કે એણે જ્યારે જોખ્યું હોય ત્યારે એક એક કિલોમાંથી કદાચ સો ગ્રામ ઓછું જોખે તો કાંઈ ગ્રાહક જોખાવવાનો નથી પણ ગ્રાહક ભલે નહીં જોખાવે પણ ઉપરવાળો એ સો ગ્રામનો બદલો પાંચસો ગ્રામે લેશે એ કોઈને ક્યારેય પણ મૂકવાનો નથી માટે કોઈ પણ પ્રકારના વેપાર ધંધા કરતા હોઈએ તો એમાંય ક્યારેય આડું અવળું ન કરવું કોઈનું શોષણ ક્યારેય ન કરવું જેમ પોતાનું હિત સાચવે એમ સામેવાળા ગ્રાહકોનું હિત પણ સાચવવું ત્યાર પછી જે શાસક વર્ગ હોય એણે પણ દેશના વેપાર ધંધા સારી રીતે ચાલે એના માટે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે વારે વારે દરોડા પાડ્યા કરે સાચા ખોટા કાગળિયા કરીને વેપારીઓને મૂંઝવે વેપારી બિચારો અભિમન્યુના ચક્રવાયને જેમ એક ટેબલેથી બીજે ટેબલે દસ ધક્કા ખાય ત્યારે માંડ માંડ બધુંય ઠેકાણે આવે કેટલી મુશ્કેલીએ તમે કેટલા ધક્કા ખાવ ત્યારે તો લાયસન્સ મળે એટલે આ બધા જે જે અધિકારીઓ હોય શાસક વર્ગ હોય તો એ બધાની ફરજ છે કે આપણી પ્રજા દુઃખી ન થાય એને સરળતાથી બધું જ મળી રહે શાંતિથી એ જીવન જીવે તો દેશને પણ શાંતિ એટલે એવા અમુક અમુક કાયદા કાનૂનો છે તો એનું પાલન પ્રજાએ પણ કરવું જરૂરી છે અને શાસક વર્ગએ પણ કરવું જરૂરી છે પછી મોટા મોટા કારખાના હોય ફેક્ટરી હોય તો એના જે માલિકો હોય તો એની પણ ઘણી બધી ફરજ છે માલિક અને કામદાર એકબીજાના પૂરક છે માલિકની આગળ માની લો કે કરોડો રૂપિયા છે બહુ મોટું બિલ્ડિંગ બાંધ્યું ઘણા બધા મશીનો લાવ્યા પણ એક પણ કામદાર ન હોય તો એના છોકરા કરવાના છે આ બધું કામદારો કહેતા મજૂરોની તો જરૂર પડે જ એટલે એણે વિચારવું જોઈએ કે આ બધા કામદારો છે તો એને લઈને આપણો સરસ રીતે કારખાના કે વેપાર ચાલે છે કદાચ અમારા નસીબ હોય એની સામે એના પણ આમાં કાંઈક નસીબ બળતા હશે ત્યારે આપણે રળીએ છીએ કમાઈએ છીએ કામદારો છે તો માલિકના હાથ પગ સમાન છે તો એની સાથે હંમેશા સારું વર્તન કરવું એને ટાઈમે ટાઈમે વેતન આપવું એ ગરીબો કદાચ સાજા માંદા હોય પૈસાની જરૂર હોય તો પગારમાંથી કાપીને નહીં પણ સાઈડમાંથી એને દવા વગેરેના પૈસા આપવા એને બાળકો કદાચ પૈસાના અભાવે ભણી ન શકતા હોય પુસ્તક વગર અભ્યાસ ન કરી શકતા હોય તો આ બધી માલિકોની ફરજ છે ખાલી એની પાસેથી કામ કઢાવી લેવું શોષણ કરવું એમ નહીં તમે ઘેરકામવાળા રાખતા હોય ને તો તમારા દીકરાને જરૂર પડે એમ એ નહીં પડતી હોય બાર મહિને બે જોડી કપડાં લઈ દેવા કંઈક સારી વસ્તુ બનાવી હોય તો કહેવું તારા છોકરા માટે લઈ જા અને કાંઈ પણ ઘરની અંદર બીજી કોઈ વસ્તુઓ જીવન જરૂરિયાતની હોય તો એને જરૂર આપી અને મદદરૂપ થવું પછી તમે આવું ન કરો ને તો એ તમારા ઘરમાં ગમે તે હાથ નાખતા શીખે કારણ કે જરૂરિયાત તો એને છે તો એ જરૂરિયાત કેવી રીતે પૂરી કરે માટે એને ચોરી કરવાની ટેવ ન પડે એનું ધ્યાન માલિકે ખાસ રાખવું શિક્ષાપત્રના સડસઠમાં શ્લોકમાં મહારાજ કે પોતાનો સેવક હોય તો એને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદી કે કરીને યથાયોગ્ય સંભાવના કરવી જેટલી મજૂરી આપ્યાનું કીધું હોય એટલી જ આપવી પણ ઓછો એક પણ રૂપિયો ન આપવો તમે દબાવો કોને રિક્ષાવાળાને શાકભાજીવાળાને કે આટલા નહીં ને આટલા રે સોનીને કહેતા હો કે ત્રેપન હજાર નહીં પોસાય મને પચાસમાં તોલું દે ત્યાં જે બિલ કરાઈ ડાયા ડમરા થઈને લઈ લો છો કે નહીં તો પછી નાના વર્ગને ક્યારેય પણ દબાવવાની તમે વિચારો રિક્ષાવાળાને સાંજે બસો પાંચસો રૂપિયા કદાચ કમાતા હોય આ મોંઘવારીના સમયમાં અત્યારે ડીઝલ પેટ્રોલના ભાવ કેટલા તો એ બિચારા સાંજે જાય તો એના છોકરાઓ વાટ જોઈને બેઠા હોય કે પપ્પા આવશે તો બિસ્કીટ લાવશે કેળા લાવશે પણ તમે એને કાંઈક ધ્યો ત્યારે લઈ જાય ને તમારા છોકરાઓ જેમ રાહ જોતા હોય એમ એનાય પણ એને રોજે રોજનું લાવીને રોજે રોજ ખાવાનું હોય એટલે સ્વભાવ બહુ જળકાવો નહીં રૂપિયા માટે થઈને રિક્ષાવાળા હારે માથાકૂટ ક્યારેય પણ ના કરવી એવું લાગે તમે તમારે સોની હારે કરજો એની ના નથી બહુ મોટા મોટા શોરૂમમાં જ છો ને કપડાવાળા એની સાથે કરજો એને કદાચ તમે પચીસ પચાસ ઓછા આપશો તો એને વાંધો નહીં આવે પણ ગરીબ માણસોને ક્યારેય પણ પીડવા નહીં શાકભાજીમાં હવે પછી પચાસ રૂપિયા ભાવ હોય એમાં તમે કયો પાંચ ઓછા કરો એમાં એને પાંચ દસ કિલો શાક બિચારાને બગડી જતું હોય શું હાથમાં ચોમાસામાં આવે એટલે એને ક્યારેય પણ શોષવા નહીં અને એની સંભાવના ભગવાનને આજ્ઞા પ્રમાણે કરવી તો એની સામે કામદાર હોય એની ફરજ છે કે એને કામચોર ન થવું દિલ દગડાય બિલકુલ ના કરવી ટાઈમ ટુ ટાઈમ હાજર થઈ જાવ અને કારણ વગરની રજાઓ પાડે બીમાર છે ને આમ જાવું તેમ જાવું આવી રીતે કરે તો એ ફેક્ટરી વગેરેને પણ નુકસાન થાય બધાય પોતપોતાના હક માગતા હોય બાર મહિના થાય એટલે બોનસ માગે અને આપે પણ ખરા માલિકો પણ એ પ્રમાણે આણે કામ કરવું જોઈએ માલિકની પાસેથી જો કાંઈક વધારાનું બોનસ જોઈતું હોય તો એણે દિલથી કામ આખું વરસ કરવું જોઈએ તો આ કામદાર વર્ગને પણ ફરજ છે અને જો એ દિલથી કામ કરે તો માલિક એને માગ્યા વગર ચોક્કસ આપે ભગવાનને ગીતાજીમાં કહ્યું છે કે માગવાની જરૂર નથી કર્મણ એવા અધિકાર જ તું કદાચ કર્મ કરવાનો અધિકાર તારો છે ફળ આપવાનો અધિકાર મારો છે તું કર્મ કરે રેખ મારી આજ્ઞા પ્રમાણે એટલે એનું ફળ સમયે સમયે હું તને ચોક્કસ આપીશ માટે ક્યારે પણ માલિક હોય કામદાર હોય કોઈ અન્યાય નીતિ વગેરે કરવા નહીં અને આ રીતે જો રહે તો બહુ વાંધો ન આવે અત્યારે ડૉક્ટરો તમે જુઓ એની ફરજમાં આવે ને એ એક રંગભૂમિમાં પાત્ર લઈને બેઠા છે ડૉક્ટરને ધન્વંતરીનો અવતાર કહેવામાં આવે છે ધન્વંતરી એ ભગવાનનો અવતાર છે જ્યારે આપણને બહુ પીડા થતી હોય અને ક્યાંય રહેવાતું ન હોય તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નાખીને દવાખાને લઈ જાય અને રૂમમાં એડમિટ કરે ત્યારે ડૉક્ટરને જોઈને દર્દી ખુશખુશ થઈ જાય કમણાં સાહેબ આવશે એટલે મને સાવ સારું થઈ જશે એ ડૉક્ટરને ભગવાન જેવા દેખે તો ડૉક્ટર પણ માનવતાવાદી હોવો જોઈએ જો એને આત્મકલ્યાણ સાધવાની ઈચ્છા હોય દુનિયામાં યશ મેળવવાની ઈચ્છા હોય તો એને ધન કમાવાની ઈચ્છા ઓછી રાખવી તોય પણ એને ધન મળી જ રહેશે આપણે જાણીએ છીએ કે ડૉક્ટર થવા માટે ખૂબ મહેનત કરી હોય રૂપિયા ખર્ચ્યા હોય દવાખાનું શરૂ કરવા માટે લોન લીધી હોય ઓછી ના લીધા હોય તો આવું ઘણું કર્યું હોય તે કાંઈ ખાલી સેવા કરવા માટે નથી કર્યું કમાવું પણ પડે એ પણ પરિવાર ઘરબાર લઈને બેઠા છે એટલે કમાણી પણ થાવી જ જોઈએ પણ એમાંથી કરોડપતિ થઈ જવા એને આશા રાખીને દર્દીઓના ગળા ક્યારેય ડૉક્ટરે કરાય નહીં કોઈ દર્દીની પરિસ્થિતિ નાજુક હોય તો એના ઉપર રેમ રાખવી કરુણાભાવ રાખવો એના પૈસા ક્યારેય પણ લેવા નહીં ડૉક્ટર ગમે એવા કામમાં હોય મનોરંજનમાં હોય આરામમાં હોય પણ કોઈ એવો સિરિયસ દર્દી આવે તો એ બધું છોડી અને દર્દીની સેવા કરવી એ ડૉક્ટરની પવિત્ર ફરજ છે એને દીકરા કરતાં દર્દીવાલો હોવો જોઈએ અને ખરા અર્થમાં ડૉક્ટર કહેવાય વળી ડૉક્ટર હસમુખા સ્વભાવવાળા હોવા જોઈએ દર્દી સાથે વાત કરે તે એનો રોગ આ તો વડકા કરે શું ખાધું તું તારા ઘરે નહોતા એવા જે ઘરમાં હતું એ ખાધું અને કાંઈ બીમારી કંઈ ખાવાથી જ થઈ હોય એવું કઈ નથી પણ એવી રીતે નહીં એને ધીમેથી કહેવાય ડૉક્ટર ગમે એટલા સારું ભણેલા હોય ખૂબ હોશિયાર હોય પણ દર્દીની સાથે નિરસ વ્યવહાર કરતા હોય ને વડકા છણકા કરતા હોય ને તો દર્દી બીજી વાર ત્યાં જાય જ નહીં એ બીજાની પાસે જાય માટે હસી અને સરસ રીતે મિત્રતાવાળો સ્વભાવ રાખે અને સારી રીતે પૂછપરછ કરે તો દર્દીનું અડધું દુઃખ તો પેલો કાંડો ચાલે ત્યાં જતું રહે માટે ધન કમાવા કરતાં આબરું કમાવી નામના કમાવી જેથી કરીને દર્દીના હૃદયમાં ડૉક્ટરનું કાયમી સ્થાન રહે ઘણીવાર સંતોને ડૉક્ટરના દવાખાને ઉદઘાટનમાં જવાનું થાય તે બહુ મુશ્કેલી ઊભી થાય પછી એમ કે બે શબ્દો કાંઈક આશીર્વાદના કહેવું શું કહેવાય હમણાં કાંઈક વેપાર હોય તો એમ કહીએ કે તમારો વેપાર ખૂબ સારો ચાલે ખૂબ ગ્રાહકો આવે અને તમને ખૂબ બઢતી કે બરકત મળે પણ હવે દવાખાને જઈએ ત્યારે એવું કહેવાય કે તમારા ઘરે ખૂબ દર્દી આવે તમારા દવાખાને એનો મતલબ એવો કે દુનિયામાં બધાય ખૂબ માંદા પડે એટલે એને આશીર્વાદ દેવામાં ઉપાધિ થાય પછી આપણે એવું અમે કહીએ કે ભાઈ જે દર્દી તમારે ત્યાં આવે ને ઠાકોરજી તમારા હાથમાં એવી જસ રેખા આપે કે દર્દી એકદમ સરસ સાજા થઈને તમારા ત્યાંથી જાય એવા અમે આશીર્વાદ આપીએ છીએ અને હવામાનને કારણે માણસની અત્યારની ખાવા પીવાની કૂટેવોને કારણે આ બીમારી તો ચાલે જો એટલે કોઈ ડૉક્ટર કાંઈ નિરાયતે બેઠા નથી અને તમે એનો ધંધો સરસ રીતે ચાલે એટલે તમે ક્યાં કાંઈ ખાવા પીવાનું ઉઠવા બેસવાનું કાંઈ ધ્યાન રાખતા નથી અને બીમારીઓ આવે છે માટે આ બધાએ બહુ ધ્યાન રાખવું ગુરુ શિક્ષક એટલા વિદ્યાર્થી અને શિક્ષક એણે કેવી રીતે રહેવું જૂના જમાનામાં તો એવું હતું કે ગુરુકુલમાં જઈ ગુરુના આશ્રમે જઈ અને વિદ્યાર્થી વિદ્યાઓ ભણતા એ વખતે યુનિવર્સિટીઓ હતી પણ જાળવા નીચે હતી મોટા મોટા બિલ્ડિંગોમાં તે વખતે યુનિવર્સિટી નહોતી અને આ વખતે થોડુંક ફેરફાર થઈ ગયો છે સ્કૂલોની અંદર પણ વિદ્યાર્થી અને શિક્ષકોની વચ્ચે એવી મર્યાદાઓ જળવાતી નથી શિક્ષકો વફાદારીથી ભણાવતા ન હોય વિદ્યાર્થી એ રીતે ભણતા ન હોય પણ શિક્ષકોએ વફાદારીથી ભણાવવું ટુ ટ્યુશનોની લાલચ કરી અને એણે બે વફા ક્યારેય ન થવું કારણ કે સરકાર તમને પૂરતો જો પગાર આપતા હોય ભલે સાઈડમાં ટ્યુશન કરો એની ના નથી પણ જે પ્રમાણે સરકાર પગાર આપે એ રીતે એને ભણાવવા જ જોઈએ અને જે વિધિ આપણને મળી એને વેચવાની નથી એને વેચવાની છે માટે એનો નિષ્ઠાપૂર્વક સદુપયોગ કરવો માટે વિદ્યાનો વિદ્યાર્થીએ પણ ક્યારેય દુરુપયોગ ના કરવો ભગવાન સાંદિપનીના આશ્રમેથી નીકળ્યા અને ભગવાને કહ્યું ગુરુદક્ષિણા શું આપું ત્યારે ગુરુ સાંદિપની મુનિએ એવું કહ્યું કે હે કૃષ્ણ હે બલરામ મારે ગુરુદક્ષિણામાં એક જ વસ્તુ જોઈએ કે મેં ભણાવેલી વિદ્યા એનો ક્યારેય ગેર ઉપયોગ નહીં કરશો એનો હંમેશને માટે તમે સદ ઉપયોગ કરજો કારણ કે અમે મહેનત કરાવીને ભણાવેલી વિદ્યા એ તમે બીજાને પીડવામાં બીજાને હેરાન કરવામાં જો વાપરો તો એનું પાપ ગુરુને પણ લાગે માટે એનો હંમેશા સદઉપયોગ કરવો તો વિદ્યાર્થીઓએ પણ સામે એ જ રીતે વર્તન કરવું નથી આપણા સંતો દાખલો દેતા કે શિક્ષક સ્કૂલની અંદર ક્લાસમાં ભણાવતા એમાં બરાબર પ્રશ્ન નીકળ્યો એટલે શિક્ષકને વળી હું પૂજ્યું તો એણે વિદ્યાર્થીને પૂછ્યું કે ઉપયોગ કોને કહેવાય ને દુરુપયોગ કોને કહેવાય એટલે એક વિદ્યાર્થી માથાનો તોફાની હશે એ બેઠેલો એ ઊભો થઈને કહે છે કે સાહેબ હું કહું છું આ કે કયો પેલો છોકરો ઊભો થઈને કહે છે કે જુઓ આ જે અમારા કાન છે ને એ કાન ઠાકોરજીએ અમને શા માટે આપ્યા છે તો કે તમે જે ભણાવો ને એ સાંભળવા માટે આપ્યા છે તમે જે કાન મરડો છો ને એ બરાબર નથી એટલે અમે તમે ભણાવો એ સાંભળીએ એ કાનનો સદુપયોગ કર્યો કહેવાય અને તમે જે કાન મરડીને તમાચો મારો છો ને એ કાનનો તમે દુરુપયોગ કર્યો કહેવાય એટલે સાહેબનો પિત્તો ગયો એટલે સાહેબે તરત બાજુમાં પેલી સ્કેલ ફૂટપટ્ટી પડી હતી એ લીધી અને આમ ઊંચી કરી તો કે સાહેબ કાન ખોલીને સાંભળી લ્યો આ ફૂટપટ્ટી અમને પ્રયોગશાળામાં માપ લેવા માટે બનાવેલી છે તો એને અમે એમાં વાપરીએ એનો સદુપયોગ કહેવાય ને તમે આજે અમને મારવા ઊંચી કર્યા કરો છો ને એ એનો દુરુપયોગ કહેવાય સાહેબને ઓર ક્રોધ ચડ્યો સાહેબ તો ફૂટપટ્ટી લઈને પાછળ દોડે વિદ્યાર્થી ક્લાસમાંથી ઠેકીને ફળિયામાં અને એ વખતે ભાગતો ભાગતો વિદ્યાર્થી છે કે સાહેબ ત્રીજો ઉપયોગ ને દુરુપયોગ સમજી લો કે તમને જે સરકાર મહિને મહિને પગાર આપે છે ને એ અમને ભણાવવા માટે આપે છે ભગાડવા માટે નથી આપતી અને શિક્ષક એવો પાઠ ભણી ગયા કે એણે આખી જિંદગી પ્રશ્ન જ ન કર્યો કે સદુપયોગ કોને કહેવાય ને ગેરઉપયોગ કોને કહેવાય એટલે વિદ્યાર્થીઓ અત્યારે આવા માથાના હોય પણ કહેવાનો મતલબ એવો કે વિદ્યાનો સદુપયોગ કરવો તમારે પણ અમે અહીંથી કેટલી મહેનત કરી અને તમને સદવિદ્યા ભણાવતા હોઈએ છીએ અને તમે એમને માથે છેડા નાખીને ફરો કાંઈ પણ મહેનત કરો નહીં તો એ તમે પણ એનો ગેરઉપયોગ જ કર્યો કહેવાય એટલે બરાબર ધ્યાન રાખી અને ભણવું જીવનમાં ઉતારવું અને ચરિતાર્થ કરવું